વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આખરે માફી માંગવી પડી છે. ગોરા કુંભાર વિશે ટિપ્પણી કરી હતી ત્યારબાદ કેટલાક સવાલો થયા હતા. આ મુદ્દે વિવાદ પણ થયો હતો. ઇતિહાસનો ખ્યાલ ન હોવાથી તેઓ ભૂલ કરી બેઠા. આ વાતનો સ્વીકાર તેઓએ કર્યો છે. જે લોકોની લાગણી દુભાઈ છે તેમને સ્વામીએ માફી માંગી છે. મહત્વનું છે કે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ગોરા કુંભાર વિશે એક પ્રવચનમાં કરેલી વાતથી અનેક લોકોની લાગણી દુભાઈ હતી, જે બાદ તેમનો વિરોધ પણ થયો હતો. આ પહેલા તેમણે ખોડિયાર માતા પર પણ ટિપ્પણી કરી હતી, વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તે મુદ્દે પણ કેટલાક સવાલો થયા અને આખરે માફી માંગી છે. જય શ્રી સ્વામિનારાયણ. હું સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસ જણાવું છું કે થોડા સમય પહેલા મારાથી સત્સંગ પ્રવચનમાં ભક્ત ગોરા કુંભાર વિશે એમનો ઇતિહાસ મને સંપૂર્ણ ખ્યાલ ન હોવાથી અમુક શબ્દો ખોટા બોલાઈ ગયા હોય, આ બાબતે મારી જે કાંઈ ભૂલ થઈ હોય એનાથી ગોરા કુંભાર ભક્ત વિશે આસ્થા ધરાવતા તમામ ધર્મપ્રેમી જનતાના દિલને ઠેસ પહોંચી હોય તો હું સાચા હૃદયથી માફી માગું છું અને ફરી આવું નહીં થાય એની બાહેધરી આપું છું.